મહત્વનું છે કે જે રીતે હાર્દિક પટેલની જે સીડી વાયરલ થઈ હતી અને તેના પર હવે દિનેશ બાંભણિયાએ ખુલાસો કર્યો છે. પત્રકાર પરિષદ સંબોધી દિનેશ બાંભણિયાએ ખુલાસો કર્યો છે. આ સીડી બનાવવા પાછળ વિપુલ પટેલ અને બિમલ પટેલ નો હાથ છે, જે બંને સુરતના છે, બંને ભાજપ સાથે જોડાયેલા છે. છેલ્લા અઢી વર્ષથી ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ અને પાસની સમિતિને ખૂબ મજબૂતા રીતે આંદોલન કરતા જોઈને, જેના લીધે પાટીદાર અને અન્ય સમાજના લોકો જાગૃત થયા અને સરકાર સામે અવાજ ઉઠાવતા થયા, ભાજપ સરકાર હચીમચી ગઈ. આ આંદોલનમાં હાર્દિક પટેલને મહિલાઓની લાગણી અને ટેકો છે ત્યારે આ આંદોલનને તોડી પાડવા માટે, હાર્દિક પટેલને બદનામ કરવા ભાજપ દ્વારા આયોજનબદ્ધ ષડયંત્ર કરવામાં આવ્યું છે, જેની સંપૂર્ણ માહિતી અમારી પાસે છે, એનો અમે આજે ખુલાસો કરીશું. હાર્દિકની આ કથિત સીડી બનાવવા પાછળ જે માહિતી મળી છે તે મુજબ વિપુલ મનસુખભાઈ મેંદપરા રહે સુરત, સાથે મળીને ભારતીય જનતા પાર્ટીના ટેકેદાર ઉદ્યોગપતિ બિમલ પટેલ રહે વેસુવાળા સુરત, તથા ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી જીતુભાઈ વાઘાણી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની સૂચનાથી કથિત સેક્સ સીડીઓ બાબતે 40 કરોડમાં સોદો કરી ષડયંત્ર ગોઠવેલ છે. અને આજ મને આવી પર જેટલી બનાવટી સીડીઓ બનાવેલ છે એવું જાણવા મળેલ છે. હાર્દિક પટેલની હાલત નારાયણ સહાય જેવી કરી દેવાની માટે વિપુલ મેંદપરાને મોટું આર્થિક ફંડ આપી હતી, જે અનુસંધાને વિપુલ મેંદપરા એ સુરતના મનોજ નામના દલાલી કરતા, વેશ્યાવૃત્તિની દલાલી કરતા યુવક સાથે, યુવાનને સાથે રાખીને આનંદ ફાર્મ હાઉસ ખાતે તોરણ હોટલની બાજુમાં કડોલી ખાતે આશરે 15 દિવસ પહેલા સફેદ કલરની એક ક્રેટા ગાડીમાં પાયલ નામે ઓળખાતી એક યુવતીને 50 લાખ રૂપિયાની રકમ આપી હાર્દિક પટેલની ઉપર ખોટી બળાત્કારની ફરિયાદ કરવાનું ષડયંત્ર રચેલ છે. અને આ યુવતીને સ્થળ ઉપર 3 લાખ રૂપિયા રોકડા આપી લખાણ કરાવી લીધેલ છે. અને આ લખાણના કાગળો ગાડી નંબર GJ19-61-11 વેન્ટો કાર સફેદ કલરની ગાડીમાં હોવાની સાચી માહિતી અમારી પાસે ગોપનીય છે. વિપુલનો ઇતિહાસ તપાસ કરતા માલુમ પડેલ કે વિપુલ છેલ્લા ઘણા વર્ષોથી દેવામાં ડૂબેલ અને તેમની વિરુદ્ધ ઘણા છેતરપિંડીના ગુનાઓ પણ નોંધાયેલ છે. વિપુલ પટેલ અને બિમલ પટેલ વચ્ચે મોટા આર્થિક વ્યવહારો એક્સિસ બેંકના નવાગામ સુરતની બ્રાન્ચમાં થયેલ છે. આ સમય દરમિયાન વિપુલે સુરતના ભગવતી જ્વેલર્સ ખાતેથી આશરે 60 ભગવતી જ્વેલર્સ ખોડિયાર નગર ખાતેથી આશરે 60 લાખના સોનાની દાગીનાની ખરીદી કરેલ છે, તથા 3 લાખના કપડાની ખરીદી કરેલ છે, જે હાલમાં વિપુલ અજ્ઞાતસ્થળે હોવાથી લેવા આવેલ નથી. વિપુલ મેંદપરાને એ જ વિમલ પટેલ દ્વારા પૈસા આપવામાં આવેલ છે કે જેને પાસના કન્વીનર નરેન્દ્ર પટેલ મહેસાણાવાળાને ખરીદવા માટે પૈસા આપેલ હતા. આ સમગ્ર ષડયંત્ર બિમલ પટેલ, જીતુ વાઘાણી અને કેટલા પોલીસ અધિકારીઓ સાથે મળીને કરેલ છે. હાલ તેઓ દ્વારા વિપુલને છેલ્લા 3 દિવસથી અજ્ઞાતસ્થળે લઈ જઈ મોબાઈલ બંધ કરાવી દીધેલ છે. આ ષડયંત્રમાં ગુજરાતના પોલીસના PI થી માંડીને ઉચ્ચ કક્ષાના અધિકારીઓના ટેકનોલોજીના સાધનો, CCTV કેમેરા જે તે ટેકનોલોજીના સાધનો છે એ પૂરા પાડવામાં આવેલ છે. પાટીદાર સમાજ જ્યારે મોટો અને આ સક્ષમ સમાજ છે ત્યારે હાર્દિક પટેલને સમાજનું ભારે જનસમર્થન હોય, તેમ છતાં હાર્દિક પટેલ અને પાસની ટીમને ખોટા કેસોને ષડયંત્રમાં ફસાવી દેવા માટે જો આવો ખતરનાક પ્લાન કરવામાં આવતો હોય તો ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી, જેમને પરચુરણ સમાજ કહી રહ્યા છે, એવા સમાજોની હાલત શું હોય તે આપણી સામે અત્યારે ઉપસી આવે છે. એવા યુવાનોને વાજબી માંગણી કરવા માટે, કોઈ પણ યુવાનો વાજબી માંગણી કરે ત્યારે એને કથિત રીતે ધમકાવી રાજદ્રોહ જેવા કેસમાં જે ફિટ કરીને ધાક ધમકીઓ આપવામાં આવે છે,
તે એક ચિંતાનો વિષય છે। ભારતીય જનતા પાર્ટીના જે જે આધાર પુરાવો કે જે જરૂર પડશે એ પ્રમાણે અમે રજૂ કરીશું। હજી પ્રેસ ચાલુ છે, બીજા બધા છે હજી। लास्ट दो साल से गुजरात में आरक्षण के लिए पाटीदार समाज की लड़ाई चल रही है। हार्दिक पटेल और पास की टीम और भी संगठन गुजरात में मजबूती से आंदोलन चला रहे हैं। उसी टाइम जनाधार और महिलाओं का सपोर्ट मिलने के बजाय से और युवाओं ने भारतीय जनता पार्टी की सरकार का विरोध करने में जो बाहर आई उसके हिसाब से भारतीय जनता पार्टी गुजरात में बैकफुट पे आई है। 2017 की इलेक्शन के वजह से पूरे हार्दिक पटेल की टीम को और हार्दिक को खत्म करने के लिए शेख सिलिकांड उन लोगों ने कथित रूप से लाया है। उसके पीछे जो भी भारतीय जनता पार्टी के नेता, भारतीय जनता पार्टी के सहयोगी और जो अधिकारी है उन सबके हमारे पास पुष्टि वाले आधार हमारे पास है। हार्दिक पटेल की जो सीडी बनाई गई है उसके पास जो हमें इंफॉर्मेशन मिली है वो विपुल मनसुख भाई मेंदपरा यानी पटेल को ये रहने वाला सूरत से उसको साथ में लेके भारतीय जनता पार्टी के एक वरिष्ठ नेता गुजरात के भाजपा अध्यक्ष जीतूभाई वाघाणी और उसके एक सहयोगी बिल्डर बिमल पटेल और गुजरात के मुख्यमंत्री विजय रूपाणी की सूचना। જે રીતે પાસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી હાર્દિક પટેલની વાયરલ થયેલી સેક્સ સીડી અંગે પલટવાર કરવામાં આવ્યો છે। દિનેશ બામભણે પત્રકાર પરિષદ સંબોધી અને ખુલાસા કર્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા મયુર મેવાડા અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। મયુર, જે રીતે હાર્દિક પટેલની બે સેક્સ સીડી, જે કથિત સીડી કહી શકાય તે બહાર આવી અને ત્યારબાદ હવે દિનેશ બામભણિયાએ જે રીતે ખુલાસા કર્યા છે એક પત્રકાર પરિષદ સંબોધી અને સરકાર પર ખાસ કરી વાર કરવામાં આવ્યા છે, ભાજપની સરકાર અને ગુજરાત પોલીસ પર આક્ષેપ કરવામાં આવ્યા છે જેમાં જીતુ વાઘાણીનું નામ પણ સામેલ છે, વધારે માહિતી આપશો? ચોક્કસથી મનીષા, વાત કરીએ તો જે પ્રકારે હાર્દિક પટેલની જે કથિત સીડીઓ સામે આવી છે તેને લઈને આજે પાસ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર ખાસ જે ભારતીય જનતા પાર્ટી ઉપર જે આક્ષેપો કરવામાં આવ્યા છે જેમાં ખાસ જીતુ વાઘાણી, વિજય રૂપાણી તદઉપરાંત જો વાત કરીએ તો સુરત ખાતે રહેતા વિમલ મેંદદરા, જે વિમલ પટેલ તદઉપરાંત બિમલ પટેલનું બી અંદર નામ સામે આવ્યું છે। આ બંને દ્વારા જે વિમલ પટેલ છે તેને પૈસા આપીને આ સમગ્ર જે મોપ સીડી છે બનાવ્યા હોવાનું જે આજે દિનેશ મામણિયા દ્વારા આક્ષેપ કરવામાં આવે છે। કુલ 52 સીડીઓ આવી જે બનાવવામાં આવી છે જેમાં પાસના જેટલા બી કન્વીનરો છે તમામ લોકોની સીડીઓ બનાવ્યા હોવાની વાત સામે આવેલી છે। 22 સીડીઓ જે કુલ હાર્દિક પટેલની બનાવવામાં આવી છે। આ સમગ્ર જે આખું જે સીડીકાંડ છે તે ભારત બહાર બનાવવામાં આવ્યો તેવું ખાસ દિનેશ બામણિયાનું કહેવું હતું, પરંતુ આટલું જ નહીં પરંતુ સીડીથી જ ભારતીય જનતા પાર્ટીનો જો વાર જે ખોટો જાત તો તેની સામે તે લોકોએ એક યુવતી છે જેને પૈસા આપી હાર્દિક પટેલ સામે સુરત ખાતે જે બળાત્કારની ફરિયાદ કરવાની બી તૈયારીઓ દેખાડવામાં આવી હતી। ખાસ કરી વાત કરીએ તો જ્યારે 4 દિવસની જે અશ્વિન પટેલ દ્વારા જે વાત કરવામાં આવી 4 દિવસની અંદર તે એવિડન્સ જે આપવામાં આવશે ત્યારે આજે પાસ દ્વારા જે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું અને આ સમગ્ર બાબતને લઈને આજે પાસ દ્વારા અનેક જે ભારતીય જનતા પાર્ટી સહિત બિમલ પટેલ અને વિમલ પટેલ ઉપર બી આક્ષેપો કરવામાં આવ્યા છે। ખાસ વાત કરીએ તો દિનેશ બામણિયાનું એ બી કહેવું હતું કે જે વિમલ પટેલ છે તેના દ્વારા 60 લાખના દાગીના 3 દિવસ પહેલાં ખરીદવામાં આવ્યા છે, તદઉપરાંત 3 લાખના કપડાં ખરીદવામાં આવ્યા છે, પરંતુ વિમલ પટેલ અત્યારે ક્યાંક તેને અજ્ઞાત જગ્યાએ મૂકી દેવામાં આવ્યું છે જેના કારણે એ જે દાગીના અને કપડાં છે લઈ નથી શક્યા, પરંતુ આ સમગ્ર કાંડની અંદર ક્યાંક ભારતીય જનતા પાર્ટી તદઉપરાંત પોલીસ તંત્રનો હાથ હોવાનું સામે આવ્યું છે। પોલીસ તંત્રમાં બી 2 PI, 1 SP અને 1 CPનું નામ જે આપવામાં આવ્યું છે। આ તમામ બાબતના જે પુરાવા છે એ 2 દિવસ બાદ વધુ પુરાવા આપવામાં આવશે તેવું બી દિનેશ બામણિયાનું કહેવું હતું। જી બિલકુલ મયુર, આપનો આભાર, સમગ્ર માહિતી આપવા માટે।